नमस्कार विद्यार्थी मित्रों, यूनिट 8 अवर फीडर फ्रेंड्स एना ત્રીજા ભાગમાં આપનો સ્વાગત છે. તો હવે આપણે ત્રીજા ભાગમાં આગળ જોઈએ. દેવાંગી સેઝ, સુભાંગી, ધ બર્ડ્સ આર નોટ ઓન્લી અવર ફ્રેન્ડ્સ. કે સુભાંગી, આજે પક્ષીઓ છે એ ફક્ત આપણા મિત્રો નથી, બટ ધે ઓલસો હેલ્પ અસ ઇન મેની વેઝ. પણ તેઓ તો આપણને ઘણી બધી રીતે મદદ કરનારા છે. યુ નો ધ વલ્ચર્સ, કે તું ગીધને તો ઓળખતી જ જાણતી જ હશે, ગીધ વિશે તું જાણે જ છે. જનરલી પીપલ ડુ નોટ લાઈક વલ્ચર્સ, કે સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી. બીકોઝ, કારણ કે, શા માટે, એઝ ધે ઈટ કાર્કસીસ ઓર ડેડ એનિમલ્સ, કારણ કે તેઓ શું ખાય છે, કાર્કસીસ એટલે કે પ્રાણીઓનું માંસ, જે મૃત પ્રાણીઓ છે, પશુઓ છે, એનું એ માંસ ખાય છે, તેથી એ લોકોને પસંદ નથી. બટ ધે આર કોલ્ડ સ્કેવેન્જર્સ એઝ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ્સ બાય ઈટિંગ ધ રોટન ડેડ બોડીઝ. પણ આપણે તેને કઈ રીતે ઓળખીએ છીએ? વી આર કોલ્ડ, ધે આર કોલ્ડ, કે આપણે તેને કહીએ છીએ શું, કઈ રીતે? સ્કેવેન્જર્સ એટલે કે સફાઈ કરનારા જે પક્ષીઓ છે એ તરીકે એને ઓળખીએ છીએ. શા માટે? કારણ કે તે આપણી આસપાસનું જે સરાઉન્ડિંગ એરિયા છે, સરાઉન્ડિંગ એરિયા એટલે કે આપણા આસપાસનો એરિયા, જે વિસ્તાર છે એને સાફ કરે છે, જેથી આપણે એને કઈ રીતે, તો સફાઈ કરનારા પક્ષીઓ તરીકે ઓળખીએ છીએ. ઓબ્ઝર્વ ઇટ્સ બીક્સ ઇન ધ પિક્ચર, કે એની જે આ ચિત્રમાં જે ચાંચ છે એનું તું નિરીક્ષણ કર, તું એને જો. ઇટ ઇઝ ડિઝાઇન્ડ ટુ ટેક ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ, કે એની રચના કયા પ્રકાર, કે મરડામાંથી જે મૃત શરીર છે એમાંથી માંસ ચીરીને, જે ફ્લેશ છે એટલે કે માંસ, માંસને ચીરીને એ શું કરી શકે, એને કાઢીને, ટેર ટુ ટેર એટલે ફાડી કાઢીને એને ખાઈ શકે, એવી એની ચાંચની રચના કરવામાં આવી છે. સુભાંગી સેઝ, સુભાંગી કહે છે, યસ, હા, ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ, કે હા, એને જે ચાંચનો વળાંક છે, કર્વ એટલે કે વળાંક, એ કેવો છે, એકદમ શાર્પ, એકદમ તીક્ષ્ણ છે. દીદી, આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ, વોટ ઇઝ ધ રીઝન? કે દીદી, મેં ઘણા બધા મહિનાઓથી આકાશમાં ઉડતા આ જે ગીધ છે એને જોયા જ નથી, તો એનું કારણ શું હોઈ શકે? દેવાંગી સેઝ, એટલે દેવાંગી એનો જવાબ આપે છે, એટ પ્રેઝન્ટ, કે હાલમાં, પીપલ યુઝ મેડિસિન્સ ટુ સ્ક્યોર સિક કેટર્સ, શું કરે છે, કે હાલમાં લોકો મેડિસિન, દવાનો યુઝ કરે છે, ઉપયોગ કરે છે, શાના માટે, ટુ ક્યોર એટલે કે સાજા થવા માટે, સિક કેટર્સ, સિક એટલે માંદા, અને કેટર એટલે પ્રાણી, જે માંદા પ્રાણીઓ છે એને સાજા કરવા માટે, એને સારા કરવા માટે લોકો શું કરે છે, એને દવા આપે છે, દવાનો ઉપયોગ કરે છે. વેન ધેટ કેટર ડાઈઝ, અને જ્યારે આ પ્રકારના જે પ્રાણીઓ છે, પશુઓ છે, મૃત્યુ પામે છે, પશુઓનું મૃત્યુ થાય છે, વલ્ચર ઈટ્સ ઈટ્સ બોડી, કે આવા જે કેટર્સ, કેટર્સ એટલે પ્રાણીઓ, જે પ્રાણીઓનું મૃત્યુ થાય છે, તો એ સમયે આ મેડિસિન ખાધી છે, દવા ખાધેલા જે પ્રાણીઓ છે તેને બોડીને કોણ ખાય છે, પેલા ગીધ ખાય છે. ડાયક્લોફેનેઝ ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર, અને એ જે દવાની અંદર ડાયક્લોફેનેઝ છે એ તો આ જે ગીધ છે એના માટે ખૂબ જ નુકસાન કરનારા છે, એ દવા કેવી છે, ખૂબ જ નુકસાન કરનારી. આફ્ટર ઈટિંગ સચ ફ્લેશ, આ પ્રકારનું માંસ ખાઈને, ઇટ સ્લોલી ડાઈઝ બિટવીન અ ફ્યુ ડેઝ, કે તેઓ થોડા દિવસની અંદર જ મૃત્યુ પામે છે. નિયરલી, હાલમાં આપણે જોઈએ કે અત્યારે લગભગ 97% ઓફ વલ્ચર, 97% જેટલા ગીધો, ગીધ પોપ્યુલેશન એટલે ગીધની વસ્તી, ઇઝ લોસ્ટ, નાશ પામી છે,
કે અત્યારે આ રીતે જોઈએ તો લગભગ 97% જેટલા જે ગીધ છે એની વસ્તી નાશ પામી છે. સુભાંગી સેઝ એટલે હવે સુભાંગી કહે છે ઇટ સિમ્પલી મીન્સ ધેટ કે એનો સિમ્પલી સામાન્ય અર્થ એવો થાય ધ હ્યુમન બીંગ્સ કે માણસો આર વેરી સેલ્ફીશ કે ખૂબ સ્વાર્થી છે. We do not care for other living beings on the earth. કે આપણે બીજા પૃથ્વી પર રહેતા જે લિવિંગ બીંગ્સ એટલે કે આપણે કહે ને અન્ય જીવો બીજા જે અન્ય જીવો છે એની જરા પણ પરવાહ કરતા નથી કે એટલે કાળજી રાખવી પરવાહ કરતા નથી. Why are we not doing anything to save the birds? કે શું આપણે પક્ષીઓને બચાવવા માટે આપણે કંઈ પણ ન કરી શકીએ? How can we help the birds? કે આપણે પક્ષીઓને કઈ રીતે બચાવી શકીએ? સોરી, How can we help the birds? કે આપણે પક્ષીઓની મદદ કઈ રીતે કરી શકીએ? દેવાંગી સેઝ એટલે દેવાંગી સમજાવે છે. You can offer grains and waters for birds. કે તમે આ જે પક્ષીઓ છે તેને ગ્રેઇન ગ્રેઇન એટલે અનાજના દાણા એને શું આપી શકો? અનાજના દાણા આપી શકો અને પાણી આપી શકો. નાવડેઝ કે હમણાં વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોસ રાઇટ કે હમણાંના દિવસોમાં જોઈએ તો આપણને ઘણી ઓછી ચકલીઓ જોવા મળે. સ્પેરો એટલે ચકલી, ચકલીઓ બહુ ઓછી જોવા મળે છે, રાઇટ? સાચું ને? વેર હેવ ધે ગોન? કે ચકલીઓ ક્યાં ગઈ હશે? સુભાંગી સેઝ, હવે સુભાંગી કહે છે હા, દે હેવ પરફેક્ટ ગોન ટુ ધેર મામાઝ હોમ ફોર વેકેશન કે વેકેશનમાં રજામાં તેઓ કદાચ એમના મામાના ઘરે ગઈ હશે. દેવાંગી સેઝ, હવે દેવાંગી કહે છે વોટ અબાઉટ ધ અધર ડેઝ કે જો અત્યારે ભલે એના મામાના ઘરે ગઈ હોય તો બીજા દિવસોમાં શું એ ક્યાં ગઈ હશે? બીજા દિવસોમાં શું? સુભાંગી સેઝ એટલે સુભાંગી કહે છે આઈ ડોન્ટ નો, મને તો કંઈ જ ખબર નથી. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન કે તું શું મને એનું થોડું સમજાવી શકીશ, એના વિશે થોડું જણાવી શકીશ? દેવાંગી સેઝ, હવે દેવાંગી કહે છે દે હેવ લેફ્ટ અસ બીકોઝ વી હેવ ડિસ્ટ્રોય ધેર હોમ્સ. શું કહ્યું એને? કે ચકલીઓ વિશે શું સમજાવ્યું? કે ધે લેફ્ટ અસ કે તેઓ તો આપણને છોડીને ચાલી ગઈ છે કારણ કે આપણે તેમનો જે ઘર છે એને ડિસ્ટ્રોય, ડિસ્ટ્રોય એટલે નાશ કરી નાખ્યો, આપણે એના ઘરને નાશ કરી નાખ્યો છે તેથી તે આપણને છોડીને ચાલી ગઈ છે. સુભાંગી સેઝ, સુભાંગી કહે છે હાઉ, કઈ રીતે, આવું કેવી રીતે બની શકે? આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ચીફ, મિસ્ચીફ એટલે તોફાન, મસ્તી, કે હું તો આવા પ્રકારની કોઈ મસ્તી કરતી નથી. દેવાંગી સેઝ એટલે દેવાંગી કહે છે નો સ્વીટહાર્ટ કે ના વાલી, એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન્ડ અવર હાઉસીસ ઇન સચ અ વે કે આમ જોવા જઈએ ખરેખર તો આપણે આપણા ઘરની રચના એવી રીતે કરી છે ધેટ કે જેથી ધ બર્ડ્સ કેન નોટ એન્ટર ધ હાઉસ કે પક્ષીઓ આપણા ઘરમાં અંદર પ્રવેશી શકતા નથી. વી ડુ નોટ અલો ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ, આપણા ઘરમાં તેને માળો બાંધવા માટે આપણે મંજૂરી આપતા નથી. ધે ફીલ સેફ લિવિંગ વિથ અસ કે તેઓ આપણી સાથે રહેવામાં સલામતી અનુભવે છે. ધેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો અને જેથી કરીને આપણે એને હાઉસ સ્પેરો એટલે કે ઘરની ચકલી તરીકે એને ઓળખીએ છીએ. સુભાંગી સેઝ, સુભાંગી કહે છે વેલ, સરસ, આઈ વોન્ટ ધેમ બેક કે મારે એ ફરી જોઈએ છે, મારી ચકલીઓ ફરી જોઈએ છે. એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલસો હેલ્પ મી અને હું એવું ઈચ્છું છું કે મારા મિત્રો પણ એ માટે મને મદદ કરશે. દેવાંગી સેઝ કે દેવાંગી કહે છે ઓકે, સારું. યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ
कि तमारे शुं करवानुं छे, तो तमारे चकली माटे जे स्पेरो छे एना माटे नेस्ट माळाओ प्रिपेर करवाना छे, तैयार करवाना छे। ध हेल्प ऑफ मदर किसानी, तो कार्डबोर्ड ना जे बॉक्सेस होय, पूठाने आपणे जे बॉक्स लावीए ए बॉक्स माथी शुं बनावानुं, चकलीनुं सरस मजानो माळो बनावीने तमारे एने मदद करवानी छे, एना घर बनावानुं छे। Do not feed birds gathias, કે જે પક્ષીઓ છે તેને તમારે ગાંઠિયા ખવડાવવાના નથી, as it is very harmful to their stomach, કારણ કે તેઓ શું હોય છે એમના પેટ માટે ખૂબ જ નુકસાન કરનારો હોય છે, એટલે પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા નહીં। Put some grains like rice, millets, etc. ફૂટ એટલે કે મૂકવું, એની સામે તમારે શું મૂકવાનું, સમ ગ્રેન્સ અનાજના દાણા, રાઈસ ચોખા છે, મિલેટ બાજરી છે વગેરે, એને ખવડાવવું। એન્ડ વોટર ઇન અ ડીશ, અને એને પાણી આપવાનું છે, સામા ડીશ એટલે પેલું કે છીછરી જેવી રકાબી હોય એ રકાબીને એને પાણી આપવું। ધે વિલ સ્યોરલી કમ ટુ પ્લે વિથ યુ, તો એ ચોક્કસ તમારી સાથે રમવા આવશે। Then you and your friends can sing a song. અને એ સમયે તું અને તારા મિત્રો ગીત પણ ગાઈ શકશે। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં, કે તમે આવું સરસ મજાનું ગીત પણ ગાઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ભાગ 3 પૂર્ણ થાય છે, ભાગ 4 માં ફરીથી મળીશું।